નમસ્કાર દર્શક મિત્રો હું છું સોજલ દવેને આપ જોઈ રહ્યા છો પ્રેરણા એક લાંબા સમય પછી આપનો મનપસંદ કાર્યક્રમ પ્રેરણા ફરી હું આપની સામે લઈને આવ્યો છું પ્રેરણા એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં અમે એવી હસ્તી સાથે તમારી મુલાકાત કરાવીએ છીએ કે જેને મળવા માત્રથી જ નહીં ખાલી સાંભળવાથી જીવનના ધ્યેય બદલાઈ જતા હોય એક જીવન જીવવાની એક પ્રેરણા મળી જતી હોય સામાન્ય રીતે આપણા ઘરમાં જ્યારે બાળક ટીવી જોતું હોય છે ત્યારે આપણે એક જ કમ્પ્લેઇન કરતા હોય છે કે જ્યારે તારી એક્ઝામ આવશે ત્યારે ટીવીમાં આવેલા પિક્ચરો પેપરમાં નથી લખવાના ટીવી ઓછું જો ફિલ્મો ઓછી જો પરંતુ આજે હું એક હસ્તીને તમારી સામે જેને લઈને આવ્યો છું તેને મળીને આપને આશ્ચર્ય એટલા માટે થશે કે એ બાળકે નાનપણમાં એક ફિલ્મ જોઈ ફિલ્મ જોયા પછી ફિલ્મમાંથી એક પ્રેરણા લીધી અને ડોક્ટર બનવાનો નિર્ણય કર્યો નિર્ણય ન કર્યો એની પાછળ જે સંઘર્ષ હતો તેને જારી કર્યો અને એ પોતાના જીવનમાં ડોક્ટર તરીકે નામાંકિત પણ થયા જીવનનું પૂર્ણ વિરામ એક સિદ્ધિ હાંસલ કરવાથી આવતું નથી એનો જીવતો આ દાખલો કે ડોક્ટર બન્યા પછી પણ પોતાની એક નવી ઓળખ એમણે મેળવી અને વિવિધ ભાષાઓમાં સોથી પણ વધુ પુસ્તક લખી અને પોતે આજે જાણીતા લેખક બન્યા ઘણા પ્રશ્નો તમારા મગજમાં આવતા હશે કે હસ્તી કોણ હશે રાઈટ પરંતુ વાતને વધારે ન ખેંચતા સીધો જ પરિચય કરાવું છું આપ જેને ડૉક્ટર જીતેન્દ્ર હળિયાના નામથી જાણો છો નમસ્કાર ડોક્ટર હડિયા આપનો પરિચય જ્યારે આપવાનો હતો તો ઘણી અસમંજસ મારા મગજમાં હતી અત્યારે પણ એક અસમંજસ છે જ ડૉક્ટર તરીકે આપને સંબોધું કાર્યક્રમ દરમિયાન કે એક જાણીતા લેખક તરીકે કે જે અંધકારમય જીવન જીવવા તરફ જઈ રહેલા બાળકોને એક પ્રકાશ આપતા એક ટ્રેનર દિશાસૂચક તરીકે સામાન્ય રીતે હોકા યંત્ર તરીકે ગણું મને આખા કાર્યક્રમ દરમિયાન આપને કેવી રીતે સંબોધવા એ જ પહેલાં તો કહો જે મનમાં આવે બોલી નાખવાનું જે મનમાં આ મંચ ઉપર ઘણી પ્રેરણાદાયક હસ્તીઓ આવેલી છે કંઈક ને કંઈક જીવનના એક સંદેશ સાથે આવી છે અને ગુજરાત ન્યૂઝના દર્શકોને એક સંદેશો આપીને ગઈ છે ઘણા દર્શકોએ ગુજરાત ન્યૂઝમાં એવા મેસેજ કરેલા છે કે આ લાંબા સમય પછી આ કાર્યક્રમ ફરી શરૂ કરવાની અમને ફરજ પડી છે કે આ કાર્યક્રમ જોયા પછી અમને જીવન જીવવાનો કોઈ ધ્યેય મળ્યો દિશા મળી અમે એમ સમજી ગયા હતા કે અમારું જીવન ટૂંકું થઈ ગયું આપના જેવા ઘણા જ પ્રેરણાદાયક વ્યક્તિઓ આવે છે પરંતુ આજે આપ જે આજે મંચ ઉપર અહીંયા બિરાજમાન છો ત્યારે એક વાત કરવાની મને ઈચ્છા થઈ મેં આપને જાણ્યા છે આપને વાંચ્યા છે આપને સાંભળ્યા છે ક્યાંક મને એવું જાણવા મળ્યું હતું કે ડૉક્ટર જીતેન્દ્ર હડિયા નાનપણમાં એક ફિલ્મ જોવા ગયા સામાન્ય રીતે બાળકો જતા જ હોય છે એમ ગયા અને બીજા અત્યારના બાળકો શું હોય છે કે મારામારી શીખી જતા હોય છે ચોરી શીખી જતા હોય તો અત્યારે તો ઘણી સિરિયલો એવી આવે છે કે ચોરી કેવી રીતે કરવી ગુના કેવી રીતે કરવા એનું માર્ગદર્શન તમને સિરિયલના માધ્યમથી આપતા હોય છે પણ ડૉક્ટર હળિયા જ્યારે પણ ફિલ્મ જોવા ગયા ત્યારે એક ફિલ્મ જોઈ એમાં કોઈ નાયકને ડોક્ટરના રૂપમાં જોઈને થિયેટરમાં જ નિર્ણય કરી લીધો કે જીવનમાં બનીશ તો ડૉક્ટર બનીશ એ ફિલ્મ શું હતી એ ઘટના શું હતી અને ડૉક્ટર હળિયાનું બાળપણ શું હતું એ આજે મારે જાણવું છે સરસ વાત કરીશું જલભાઈ તમે નાનો હતો ત્યારે હું બહુ જ તોફાની હતો ખૂબ રખડો હતો ખૂબ મારામારીઓ કરતો મારા મમ્મીને રોજ એ ચિંતા હોય કે આજે કોની આવશે કાં કોઈને મારી આવ્યું હોય ને કાં કોઈને માર ખાઈ આવ્યો હોય આ મારું બચપન હતું જીવનમાં કોઈ ગોલ નહોતો કારણ કે એવું કોઈ માર્ગદર્શન દેવા વડું નહોતું અને એ મારો ટીનેજનો સમય હતો હું નવમાં દસમામાં હતો અને ત્યારે કાંઈક કરવું એવું હતું પણ શું કરવું એ ખબર નહોતું કારણ કે એનર્જી લેવલ હાય હતું એ સમયે મેં ત્રણ સિકવન્સમાં એવા એ વર્ષમાં પિક્ચર જોયા કે જેમાં ત્રણેયમાં ડોક્ટરનો રોલ હતો અને ત્રણેય પિક્ચરોએ મારા ઉપર જોરદાર અસર કરી એમાં એક હતી દિલેક મંદિર કદાચ તમને યાદ હોય તો રાજેન્દ્રકુમારે ડૉક્ટરનો રોલ કરેલો એનાથી હું બહુ પ્રભાવિત થયો ત્યાર પછી આવેલી ઓમન પિક્ચર રાજેન્દ્રકુમારની જેમાં ડૉક્ટર બન્યા પછી એ હિરોસિમા નાગાસિકાના જે વિક્ટીમ હતા એની ઇલાજ માટે જાય છે અને મરીને પાછો આવે છે એનાથી હું ખૂબ પ્રભાવિત થયો અને ત્રીજું હતું કી ગોદમે કી ગોદમે એ ત્રીજું પિક્ચર મારો આ સિકવન્સની અંદર એ જ એકાદ બે વર્ષના ટાઈમમાં અને ત્યારે મને એમ થયું કે જિંદગીમાં આ કરવા જેવું છે કારણ કે મનોજકુમારની લાઈફ જોઈને હું એટલો બધો પ્રભાવિત થયો કે બસ મારે મનોજકુમાર બનવું છે કારણ કે એનું ગામ એકદમ સરસ હતું હિમાલય કી ગોદમે એટલે તમે સમજી શકો કેટલું મસ્ત શૂટિંગ હશે એની વાઇફ માલાસીના એમાં હતી જે મારી એ ટાઈમ એ જમાનાની નાની ફેવરિટ હિરોઈન હતી અને ત્રીજું એ જે રીતે કામ કર્યું એ હું ઇમ્પ્રેસ થયો એટલે મેં કીધું લાઈફ હતો એસી એટલે મારે આ કરવું છે અને મેં ત્યારે ત્યારે બેસીને એક જબરદસ્ત નિર્ણય કરી લીધો કે હવે મારે ભણવું છે અને ડૉક્ટર બનવું છે અને પછી મારી અંદરથી પ્રેરણાનું જણું ચાલુ થઈ ગયું ભણવા માટેનું જનરલી માણસને ભણવાની કેમ ઈચ્છા નથી થતી આગળ જતાં શું કરવું છે એ ક્લિયર ન હોય ને અને એમાં ભણવાનું શું મહત્ત્વ છે એ સમજાય નહીં ને ત્યાં સુધી ભણતા નથી ત્યાં સુધી મને ખબર નહોતી કે મારે શું કરવું છે એટલે મને ભણવામાં ઇન્ટરેસ્ટ નહોતો જેવી ખબર પડી કે મારે હવે ડૉક્ટર જ બનવું છે અને નિર્ણય લીધો એટલે મને અંદરથી જ પ્રેરણા જાગી ને મેં ભણવાનું જબરદસ્ત ચાલું કરી દસમામાં હું ફર્સ્ટ ક્લાસ આવ્યો મેટ્રિકમાં પછી સિત્તેર ટકા આવ્યા પછી કોલેજમાં ગયો સાયન્સમાં અને એમ કરતાં કરતાં હું મેડિકલ કોલેજ સુધી પહોંચ્યો એટલે એ નાનપણમાં હવે અત્યારની ભાષામાં માઇન્ડ પાવરની ભાષામાં કહીને તો મેં થિયેટરમાં બેસીને વિઝ્યુલાઇઝ કરી લીધું હતું કે મારે આવી લાઈફ જોઈએ છે એ મારા સબકોન્શિયસ માઇન્ડમાં પિક્ચર જતું રહ્યું હતું અને એ પડી પડ્યું હતું અને એક દિવસ અંકુર બનીને આવ્યો હવે આ બુકનું નામ મેં કેમ પ્રેરણાનું જણું રાખેલ છે કારણ કે દરેક માણસની અંદર હા પણ જે અત્યારે તક મળી છે એને જવા નથી દેતો હું મારા દર્શકો સાથે અન્યાય કરવા નથી માગતો સોરી હું આપણી વાત કાપી રહ્યો આજે ડૉક્ટર જીતેન્દ્રના નામથી પુસ્તકો વેચાય છે ડૉક્ટર હળિયાને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે જ્યાં સુધી મારું મારી જાણકારી છે તે મુજબ ડૉક્ટર હળિયા એક સમયે બાલ્યાવસ્થામાં વાંકાનેર શહેરની ગલીઓની અંદર જૂતા જૂતા વેચતા પણ હતા હા બરાબર ત્યાંથી એક ડૉક્ટર સુધીની સફર એ આખી જે આખી વાત છે એ મારે આજે આપના મોડે સાંભળવી સૌથી પહેલાં તો મારો જન્મ ત્યાં વાંકાનેરમાં થયો જે હજુ બી પછાત ગામ છે ત્યારે તો બહુ જ પછાત હતું આખી અને મારા ફાધર બહુ ભણેલા નહીં અંગૂઠા છાપ હતા મારા ફાધર મતલબ બંને ભણેલા નહોતા પણ એને એમાં તો કે હું ભયણો નહીં એને કારણે હું જિંદગીમાં બહુ કરી ના શક્યો એટલે એમની બહુ ઈચ્છા તો હતી ભણવાની એને અને બિઝનેસમાં બી કાંઈ બહુ પારંગત નહોતા મારા ફાધરને શાક મારા ગ્રાન્ડ ફાધરને બી શાકભાજીની દુકાન હતી મારા ફાધર નાના હતા ત્યારે ત્યાં બેસતા અને પછી ધીમે ધીમે એને ઘણા બધા ધંધા અપનાવ્યા પણ કે મેં સફળ થયા એટલે પૈસાનો અભાવ ગરીબી આ બધું મેં નાનપણથી જોયેલું પણ ત્યારે ખબર નહોતી કે ધનવાન કેવી રીતે બનાવીને શું કરવું પણ એમ હતું કે કંઈક કરીશ પણ મોટો થઈને આ જિંદગી તો હું નહીં જોઉ જોઉં કારણ કે લગભગ હું એમબીબીએસથી ત્યાં સુધી ઘરમાં પૈસાનો અભાવ જ જોયો હતો મેં અને ત્યારે એક સબકોન્શિયસલી નક્કી કર્યું કે મારા પૈસા તો કમાવા જ છે કોઈ પણ રીતે અને પૈસા કમાવાનું એક રીઝન હતું કે હું ડૉક્ટર બનવાની ઈચ્છા થઈ કારણ કે ત્યારે મેં જોયું કે હું જે ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ માટે જતો એ ડૉક્ટર પાસે સરસ ઘર હતું ગાડી હતી એટલે એ બી એક પ્રેરણા હતી કે જો હું ડૉક્ટર બનીશ તો મને આવું ઘરને એક આવી ગાડી મળશે અને એમાં મનોજ કુમારનો પિક્ચર હિમાલયકી ગોદમે મને એમાં ઈંધણ નાખ્યું એટલે જે ગરીબી જોઈ જે અભાવ જોયા જે ઘરમાં મોટા થયા હું રાજકોટ પછી અમે રાજકોટ શિફ્ટ થયા છ ધોરણ સુધી રાજકોટની બાકાનેની તાલુકા શાળામાં હું ભણ્યો સરકારી સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં ત્યારે તો ભણવામાં સાવ સાવઠોટ હતો રાજકોટ આવીને રાજકોટને બી થર્ડ ક્લાસ સ્કૂલમાં જ ભણી હું એટલે થર્ડ ક્લાસ આવું જો કે મારી સ્કૂલ એટલે બોલું સારું ના લાગે પણ એ જમાનામાં એનું કોઈ રિસ્પેક્ટ નહોતું તોફાની સ્કૂલમાં કરણસીજી કરણસિંહજી હાઈસ્કૂલ કે જે અમે કરણસિંહજી કોલેજ કહેતા કારણ કે અમારો બધાનું બિહેવિયર કોલેજના છોકરાઓ જેવું હતું બધું એવું હતું અને એમાં કોઈ ભણતું જ નહીં જનરલી મારા મારી શીખવાનું ને એવું બધું જ ચાલતું હતું એવી સ્કૂલની અંદર મેં ભણતા હતા અને ત્યાં મને પ્રેરણા થઈ અને એમાંથી હું આગળ વધી દઉં ડૉક્ટર કરણસિંહ હાઈસ્કૂલનું જે આપણે નામ કીધું કે ત્યાં મારામારી થતી હતી ભણવાનું નહોતું સામાન્ય રીતે આપણા મગજમાં એક જનમાનસમાં એક હોય છે સંગી ઓરંગ તમારી સ્કૂલનું વાતાવરણ જેવું હશે તેવું તમારું બાળક હશે એ એ વિચારધારાથી જ મા બાપ એક સારી સ્કૂલની શોધમાં જતા હોય છે જો સહેમત હો તો તમે મારી વાતને વધાવજો પણ આપે કીધું તે પ્રમાણે વાતાવરણ સ્કૂલનું માથાભારે હતું મારામારી થતી હતી તેમ છતાં પણ ડૉક્ટર હડિયા એક માથાભારે શખ્સ તરીકે જીવનમાં ન પંકાયા અને એક ડોક્ટર તરીકે જાણીતા બન્યા જીવનને સફળ બનાવ્યું હજુ તો કદાચ થાક્યા નથી હજુ આખેર જશે બિલકુલ નોટ આઉટ એટ બરાબર તો હું અહીંયા એ તબક્કે એ પૂછીશ કે આપણે કોઈ પણ વસ્તુની આસપાસ હોય સારી હોય કે ખરાબ હોય શું ગ્રહણ કરવું ને શું ન કરવું એ શું આપણા ઉપર હોય છે અને એ નિર્ણય લેવા માટે આપણે કઈ રીતનો ગોલ સેટ કરવો જોઈએ જો જિંદગીમાં તો છે ને મેં જોયું છે કે એક ઓર્ડિનરી અને એક્સ્ટ્રા ઓર્ડિનરી બે જિંદગી હોય છે મેં બંને જિંદગી જોઈ છે ઓર્ડિનરી માણસની ને એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસની હું તો બધાને એમ કહું છું કે એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસની જિંદગી છે ને જબરદસ્ત હોય છે દરેક માણસે નક્કી તો કરવો જોઈએ કે એક્સ્ટ્રાઓર્ડિનરી ઓર્ડિનરી જીવવું છે પછી એક્સ્ટ્રાઓર્ડિનરી ડૉક્ટર બનો કે મીડિયા પર્સન બનો એન્જિનિયર બનો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો તો હું તો બધાને કહું છું કે આપણી પાસે આ ચોઈસ છે લાઈફ ઇઝ અ ચોઈસ કે તમારે શું બનવું છે અને એક જમાનામાં મેં નક્કી કરી લીધું કે મારે ઓર્ડિનરી જિંદગીથી હું તંગ આવી ગયો છું ને મારે કરવું છે સ્કૂલનું વાતાવરણની મારા ઉપર બહુ નેગેટિવ અસર ન થાય એ મારા ઘરના સંસ્કાર કદાચ હોય અને ઘરનું વાતાવરણ હોય કે એટલા નેગેટિવ વાતાવરણમાં હું ભણીને પણ સારી જગ્યાએ ભણ્યો અને આ લેવલ ઉપર પહોંચ્યો એટલે સ્કૂલનું વાતાવરણ અગત્યનું છે પણ એના કરતાં હું માનું છું ઘરનું વાતાવરણ વધારે અગત્યનું છે અને તમારી અંદરની જે આગ છે એ હજી આગ મારી નથી બુજાણી જે મેં પણ હા અને નવા નવા હું ગોલ સેટ કરતો જ જાઉં છું અત્યારે સિક્સટી ફાઈવ ઇયર્સમાં બી હજી હું થાક્યો નથી હું સતત હું નવા નવા ગોલ રાખું છું ઓકે થિયેટરમાં એક સપનું જોયું ફિલ્મ જોતાં જોતાં સપનું જોયું કે ડૉક્ટર બનવું છે વિઝ્યુલાઇઝેશન કરી લીધું ઘરની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે કહી શકાય ડામાડોળ જ થયેલી છે તેમ છતાં પણ ડૉક્ટર બનવાનું એક સ્વપ્ન ખર્ચાળ અભ્યાસ હતો સાથે આપના ભાઈ પણ ભણી રહ્યા હતા એમનો પણ એક ગોલ હશે એની ચર્ચા આપણે આગળ કાર્યક્રમમાં કરતા જ જઈશું પરંતુ ક્યાંક જીવનમાં એક તબક્કો એવો ના આવ્યો કે સારી મહેનત છે ગોલ છે પણ એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે એ અવેલેબલ નથી ઘરની પરિસ્થિતિ એવી નથી કે હું ડૉક્ટર સુધી સફર કરું ક્યાંક એવો વિચાર આવ્યો હતો અને આવ્યો હતો તો એને નાબૂદ કરવા માટે ડૉક્ટર હડિયાએ શું કર્યું એ અંદરની બર્નિંગ ડિઝાયર એટલી બધી જબરજસ્ત બર્નિંગ ડિઝાયર હતી અને આ બધી નાની નાની અડચણોને હું ગમે એમ કરીને સહન કરી લેતો હતો મને યાદ છે હું મેડિકલ કોલેજમાં ભણતો ત્યારે ફી હતી અને ચારસો પાંચસો રૂપિયા ખત ટર્મની હું પચાસ વર્ષ પહેલાંની વાત કરું છું નાઇન્ટીન સિક્સટી નાઇનમાં મેં એડમિશન લીધેલું ત્યારની તો ત્યારે મારા ફાધરને ચારસો રૂપિયા મોકલવા તકલીફ થતી અને અમારા ફેમિલી ડૉક્ટર પાસેથી ઉધાર લઈને મોકલતા મને યાદ છે કારણ કે પહેલાંનું ઓર્ડર આવતું મને ડૉક્ટરનું સીધે સીધું કે એટલી ચારસો રૂપિયાની ફી ભરવા બી એની પાસે નહોતી પણ એ ત્યારે મને એમ લાગતું કે ગમે એમ એકવાર ડૉક્ટર બની ગયા પછી આ બધી તકલીફ જતી જ રહેવાની છે એટલે એ બધું સહન કરીએ જ રાખ્યું અને મિત્રો પાસેથી ઉધાર પૈસા લઈને મેસનું બિલ ભરતા આ બધું કરતા એટલે એકવાર અંદરથી બર્ની આગ હોય છે ને આગ જગાડવાની જરૂર છે મને એવી આગ લાગી હતી ને કે જીવનમાં આગળ વધવું જાય ટુ મચ ઓફ ઇટ કે હવે આપણા તોફાની જિંદગી નથી જોતી આ ગરીબીની જિંદગી નથી જોતી પૈસાવાળી જિંદગી જોયા છે સારા માણસ તરીકેની જિંદગી જોયા છે સમય બ્રેકનો થયો છે પણ હું બ્રેક નહીં લઉં વાતને તોડવા નથી માગતો આ બ્રેક વગરનો આજે આ એક એપિસોડ ડૉક્ટર બની ગયા જે દિવસે ડૉક્ટરની પદવી હાથમાં આવી ગઈ કે ના આઈ એમ એ ડૉક્ટર એ પડ એ ક્ષણ અને એ માતા પિતા એ કુટુંબ એ જે આખું વાતાવરણ હતું એને જો ચાર લીટીમાં ડૉક્ટર હણીયાને કરવું હોય વર્ણવવાનું હોય તો પોતે લેખક છે કઈ રીતે વર્ણવશે સૌથી મોટું એ ડૉક્ટર બન્યો હોય તો ખબર હતું પણ અનએક્સપેક્ટેડ હતું મને એડમિશન મળ્યું મેડિકલમાં મને યાદ છે અમે અત્યારે રાજકોટમાં ભણતા અને ત્યારે જામનગરની એક જ મેડિકલ કોલેજમાં અમારા માટે રસ્તો હતો પંકજ ઉદાસ મારા ક્લાસમેટ હતા ત્યારે અમે સાથે ભણતા ઇન્ટર સાયન્સ અને પ્રી યુનિવર્સિટી સાયન્સ બંને કર્યું અમે બંને સાથે બેસીને વાંચતા અમારા બેનું સપનું ડૉક્ટર બનવાનું અને લખે અમને એ જગ્યાએ સાથ ન આપ્યો પંકજભાઈને મને બેયને એડમિશન ના મળ્યું પંકજભાઈ પછી ગઝલ ગાવા બોમ્બે જતા રહ્યા અને જીતુભાઈ ત્યાં ત્યાં રહી ગયા પણ મારા ફાધરની જબરદસ્ત ઈચ્છક મારો છોકરો ડૉક્ટર બને તો એ ફાંફા મારતા કે ઇન્ડિયાની કોઈ પણ મેડિકલ કોલેજથી મને આ છોકરાને એડમિશન મળે તો એ ફાંફા મારતાં મારતા મારતા ચાર મહિને અમને ખબર પડી કે સેવાગ્રામ વર્ધામાં એક નવી મેડિકલ કોલેજ સ્ટાર્ટ કરી રહી છે મોરારજી દેસાઈ સ્ટાર્ટ કરી છે અને ઇન્ડિયાની પહેલી રૂરલ મેડિકલ કોલેજ છે અને ગાંધીન પ્રિન્સિપાલોથી ચાલે છે ને ત્યાં આખા ઇન્ડિયાના સ્ટુડન્ટને એડમિશન મળવાના છે અને એ સમયે હું રાજકોટથી વર્ધા તપાસ કરવા ગયો વિરમગામ ગાડી બદલવાની સુરત ગાડી બદલવાની અને ભૂસાવાલ ગાડી બદલવાની ત્રણ વખત ત્યારે તો સીટમાં ગાદી બી નહોતી પાટિયાવાડી સીટમાં વિધાઉટ રિઝર્વેશન હું ગયો ત્યારે ગરમીની સિઝનમાં તપાસ કરી અને મને ખબર પડી કે ત્યાં ખરેખર મેડિકલ કોલેજ સ્ટાર્ટ થઈ રહી છે મેં ફોર્મ ભર્યું પછી ઇન્ટરવ્યૂ આવ્યો ઇન્ટરવ્યૂ દેવા પાછો રાજકોટથી વર્ધા ગયો ત્યારે ત્રણ દિવસ લાગતા વર્ધા પહોંચતા રાજકોટથી ત્યારે ફાસ્ટ ટ્રેનો નહોતી અને પછી જે દિવસે મને મેડિકલ કોલેજના એડમિશનનો જે તાર આવ્યો એ જે મનામાં ટેલિગ્રામ હતા ત્યારે અમે આખું ફેમિલી રાત આખી સૂતું નહોતું કારણ કે સપનું પૂરું થયું ને એટલા માટે થઈને અને એટલા બધા એક્સાઇટેડ હતા કે વાત ના પૂછો એકવાર એડમિશન મળે એટલે ડોક્ટર તો થવાના છે એટલે આ જે ટેલિગ્રામ આવ્યો એ મારા માટે કારણ કે બહુ તડપી ને આવ્યો હતો એટલા માટે અને આખી રાત ફેમિલી જાય